नमस्कार विद्यार्थी मित्रों, पाठक स्कूल अमरेली, धोरण 5, विषय पर्यावरण आसपास, पाठ नंबर 19, बीज कहे छे खेडूतनी वार्ता। आ पाठनी अंदर आपणे बीज विषे जे छे माहिती मेळवानी छे। आपणे जे कोई पण वस्तुओ खाईए छे तेनी अंदर बीज रहेला होय छे, ए बीज जे छे एमना विषेनो अभ्यास आ पाठ द्वारा जे छे आपणे करवानो छे। अहींया जे छे ए बीज जे छे पोतानी एक आत्मकथा कहे छे, एटले के बीज जे छे ए पोते पोतानी वात करे छे के हूँ खेतरथी लई अने तमारा थाळीनी अंदर जे तैयार थईने हूँ आवुं छुं पाक बनी अने जे आपणे बीज जे छे एमांथी आपणे कोई वस्तु बनावीए छे त्यां सुधीनी जे छे ए सफर त्यां सुधीनी ए वात करे छे। तो आपणे पाठની જે છે આપણે શરૂઆત કરીએ। હું બાજરીનું નાનકડું બીજ, અહીંયા જે છે એ બીજ આપને બાજરીનું જે બીજ જે છે એ આપને વાત કરે છે। ઘણા વર્ષો પહેલાં ઈસવીસન 1940માં મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું। આવું જે છે એ બાજરીનું બીજ કહે છે। મારે તેમને મારી વાર્તા કહેવી છે, એટલે બીજ એમ કહે છે કે જે મને પેટીની અંદર જે રાખવામાં આવ્યું હતું એની હું તમને વાર્તા જે છે હું તમને કહું છું। આ વાર્તા મારા એકલાની નથી પણ મારા જે છે એ ખેડૂતભાઈ દામજીભાઈ અને તેમના પરિવારની છે, બરાબર। એનો જે ખેડૂત જે છે એ દામજીભાઈ, બરાબર, એના પરિવારની પણ સાથે સાથે અહીંયા વાર્તા સમાવી લેવામાં આવેલી છે। હું આજે મારી વાત નહીં કરું તો પછી ક્યારેય કરી નહીં શકું, એમ કહે છે કે હું આજે મારી વાત નહીં કરું તો પછી ક્યારેય નહીં કરી શકું એમ। મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો, બરાબર, કે આ બાજરીનું બીજ જે છે એમ કહે છે કે મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે। દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડા બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા। આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો હતો, એટલે કે જે પાક પાક્યો હોય એમાંથી અમુક બીજ જે છે, બરાબર, સારી ગુણવત્તાવાળું બીજ હોય, બરાબર, એટલે આમ મોટા મોટા જે દેખાતા હોય એવા બીજ જે છે એને અલગ રાખે છે અને બાકીના બીજ જે છે એને વેચી કાઢે છે। એટલે એ રીતે જે છે એ ફરી વખતે બીજને બીજા વર્ષે વાવવા માટે અલગ રાખે છે અને આ રીતે એ બીજનો વંશ જે છે એ આગળ ચાલતો હતો। સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા, પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી। એમને જીવજંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા, બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા, જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા। તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાય ભાઈઓ સાથે રહેતા હતા, બરાબર, એટલે કે એનું ફેમિલી કુટુંબ જે છે આખું સાથે રહેતું હતું એમ, બરાબર, અને એકબીજાને જે છે એ ગામના લોકો જે છે એકબીજાને મદદ કરતા હતા। જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા, સાથે સાથે ઉત્સવ મનાવતા। તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી, શિયાળાના તાજા શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા, માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું, પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકવવામાં આવતું હતું। આ ખાસ પદ્ધતિ માટલામાં તૈયાર થયેલ શાકને દેશી ઊંધિયું એટલે કે ઉંબાડિયું કહેવામાં આવે છે, બરાબર। આજે આપણે માટલા ઊંધિયું કહીએ છીએ એમની જ આ પદ્ધતિ છે કે ભાઈ અલગ અલગ પ્રકારના શાકભાજી આપણે જે છે એમાં નાખી અને માટલાની અંદર એને પકવવામાં આવે છે અને આપણે એને દેશી ઊંધિયું એટલે કે માટલા ઊંધિયું અહીંયા આપણે ઉંબાડિયું કહેવામાં આવે છે। આગળ જોઈએ, બરાબર, ઊંધિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલ બાજરીના રોટલા ખાવામાં આવે છે, કેવો અદ્ભુત સ્વાદ, તેની સાથે ઘરમાં બનાવેલા માખણ ઘી અને છાશ પણ હોય છે। તમને બધા વિદ્યાર્થી મિત્રોને મોઢામાં પાણી આવી ગયું હશે ને, કેવો સ્વાદિષ્ટ ખોરાક છે એમ। ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડે છે। ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ શાકભાજી ઘરમાં રાખી
બરાબર, શાકભાજી ઘરમાં રાખી બાકીના શાકભાજી શહેરમાં વેપારીને વેચી દેતા હતા. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેય કપાસ પણ ઉગાડવામાં આવતો, તો ક્યારેક ક્યારેક જે છે એ કપાસ પણ ઉગાડવામાં આવતો હતો. કપાસમાંના રૂને રેટિયા ઉપર કાતવામાં આવતું, તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવતું હતું. તો આ રીતે બાજરીનું બીજ જે છે એ પોતાની એક વાર્તા કહે છે, જેમાં દામજીભાઈના પરિવારની અંદર આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓ થતી હતી એ આપને જોવા મળે છે. હવે આ વાર્તાના આધારે આપણે અહીંયા જે થોડાક પ્રશ્નના જવાબ આપેલા છે એ આપણે કહેવાના છે. શું તમારા ઘરમાં રોટલી બને છે? તે ક્યાં અનાજમાંથી બને છે? તો કે આપણા ઘરની અંદર રોટલી બનતી હોય તે આપણે ઘઉંમાંથી બનાવતા હોઈએ છીએ. બીજો પ્રશ્ન, તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે, તમને કેવા લાગ્યા છે? જો કે આપણે બાજરાના રોટલા જે છે આપણે ખાધા હોય છે અને આપણે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા હોય છે, બરાબર. બીજું છે, ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે, તમે ક્યાં ક્યાં શાકભાજીનો ઉપયોગ કરો છો? તો કે આપણે પણ જે છે એ ઊંધિયા જેવા શાકભાજી બનાવવામાં આવે છે અને એની અંદર આપણે બટાટા, રીંગણ, ટમેટા, ગાજર, બરાબર, મરચાં, પછી ધાણા એટલે કે કોથમીર, આદુ, શક્કરિયા, બરાબર, આવું બધું જે છે એ વાલોળ, બરાબર, વટાણા, આ બધું આપણે એની અંદર નાખી અને મિક્સ જે કરી અને શાકભાજી આપણે બનાવી શકીએ છીએ. હવે શોધી કાઢો અને લખો, તમારા ઘરમાં અનાજ અને કઠણનું જીવજંતુથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? તો કે આપણી ઘરે જે છે એ કઠણ કે અનાજ લાવ્યા હોય એમાં આપણે દિવેલ આપીએ છીએ અથવા લીમડાના પાંદડા અથવા જે છે એ આપણે ગોળીઓ પણ મૂકીએ છીએ, બરાબર. પછી બીજું તો કે જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત ક્યાં ક્યાં તહેવાર ઉજવવામાં આવે છે, તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરી અને તમારે લખવાની છે. હવે હું તમને અહીંયા ક્યાં ક્યાં દિવસે શું કરવામાં આવે છે એ ઋતુઓ જે છે એને સંબંધિત, ખેતી સંબંધિત જે છે ક્યાં ક્યાં તહેવાર છે એમના વિશે હું વાત કહું છું અહીંયા. પણ એ ક્યારે ઉજવવામાં આવે છે એ તમારે જે છે એ ગોતી અને લખવાનું છે. આપણે જોઈએ તો કે ભારતની અંદર ખેતી અને પાક સાથે ઘણા બધા તહેવારો હોય છે, જેમ કે અષાઢી બીજ, લોહરી એટલે કે લાહણી, હોળી, વૈશાખી, બરાબર, ઓણમ, દિવાળી, આ બધું જે છે એ ખેતરને આધારે જે છે એ ખેતીને આધારે જે છે એ ઉજવવામાં આવતા તહેવારો છે, બરાબર. અષાઢી બીજ જે છે એ ચોમાસામાં ઉજવવામાં આવતી હોય, પછી જે છે એ અલગ અલગ રાજ્યોની અંદર જે છે આવા જે બીજા તહેવારો જે તે વિસ્તાર હોય એમાં જે છે ઉજવવામાં આવતા હોય છે, બરાબર. હવે આ રીતે જે આપણે જોઈએ, જેમ કે અહીંયા કીધું તહેવારનું નામ, તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે, તે કયા રાજ્યમાં ઉજવાય છે, કઈ ખાસ પ્રકારની વાનગીઓ બનાવાય છે, તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે, બધા સાથે મળીને તે પોતપોતાના ઘરમાં બરાબર કઈ રીતે ઉજવે છે, આ બધું એના વિશે લખવાનું છે, બરાબર. કે ભાઈ આ તહેવાર જે છે ક્યાં ઉજવવામાં આવતો હોય છે, બરાબર, ત્યારે ત્યાં લોકો શું કરતા હોય છે, આ માહિતી તમારે મેળવી અને લખવાની રહેશે. તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલાં કોઈ ખાસ વાનગી બનાવાતી હોય જે અત્યારે બિલકુલ બનાવાતી નથી એમના વિશે જાણવાનું છે. તમારા વડીલ જે છે એમને પૂછવાનું કે ભાઈ પહેલાંના સમયની અંદર કેવી કેવી પ્રકારની વાનગીઓ બનાવવામાં આવતી હતી જે આજના સમયની અંદર બનાવવામાં આવતી નથી, બરાબર. આગળ એક પ્રશ્ન કે તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરવાની છે. આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય, બરાબર. તો કે આજુબાજુના વિસ્તારની અંદર ઘણી બધી જાણીતી વસ્તુઓ હોય છે, તો કે એમાં અનાજ, કઠોળ, શાકભાજી આ બધું આપણા વિસ્તારની અંદર ઉગાડવામાં આવતું હોય છે, બરાબર. પછી એ અલગ અલગ પ્રકારના અનાજ જે છે, કઠોળ છે, શાકભાજી છે, બરાબર, અને બીજા જે ખૂબ જાણીતી વસ્તુઓ પણ જે છે ઉગાડવામાં આવતી હોય છે. હવે અહીંયા આપેલું છે કે શું તમે આ બીજને ઓળખો છો? તો આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ, બરાબર. પહેલું બીજ તમને જે અહીંયા આપેલું છે, બરાબર, એ શું છે? તો કે એ રાઈનું બીજ છે, મકાઈનું બીજ છે. પછી બીજું બીજ જે છે આ એ રાઈના છે, આ જે છે એ ઘઉંના છે, અને આ જે છે એ બાજરીના છે. આ જે છે એ તમે તમારી બુકની અંદર તમે લખી શકો છો,
પહેલું જે આપણે જોયું બરોબર જે આ બરોબર એ જે છે એ બાજરીનું જે મકાઈનું બીજ છે આ જે છે રાઈનું બીજ છે આ છે ઘઉંનું બીજ છે અને આ છે એ બાજરીનું બીજ છે આ પ્રકારે તમે જોઈ શકો છો બરોબર તો આ રીતે જે છે એ આપણે સમજી શકીએ છીએ કે આ બીજ જે છે એ મકાઈનું છે બીજું બીજ છે એ રાઈનું છે ત્રીજું છે એ ઘઉંનું છે અને ચોથું બીજ છે એ બાજરીનું બીજ છે હવે જોઈએ આપણે સમય બદલાયો બરાબર વર્ષો ગયા ગામમાં ઘણા બદલાવ આવતા ગયા અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું ખૂબ જ ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધીને તે પાણી નહેર દ્વારા દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું હતું પછી વીજળી પણ આવી સ્વિચ પાડો એટલે અજવાળું જ અજવાળું હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા કારણ કે બજારમાં તેના ભાવ સારા મળવા લાગ્યા એટલે બીજા પાક બાજરી જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે લોકો કહે છે કે આ નવું બીજ છે ઉત્પાદન સારું થાય છે એટલે જૂના બીજ રાખવાની કોઈ જરૂર નથી આવો સમય બદલાયો એટલે આ પ્રકારની જે છે એ પ્રવૃત્તિઓ થવા લાગી હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા જ્યારે તેઓ સાથે જમતા તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનાવતો જે ખોરાક જે છે કેવો સ્વાદિષ્ટ હતો હવે સમય બદલાવાનો એટલે શું થયું કે ક્યારેક જ એવો પરિસ્થિતિ સર્જાતી કે જેમાં બધા સાથે મળી અને બધા ખાતા બરાબર ભેગા જમતા અને જ્યારે ભેગા જમવા બેઠા હોય ત્યારે એ પોતાનો પહેલાંના જૂના દિવસો જે છે યાદ કરે છે તાજા કરે છે કે પહેલાં જે આપણે શાકભાજી તાજા અને જે છે અનાજમાંથી જે આપણે ખાતા ખોરાક એ કેવો સરસ સ્વાદિષ્ટ લાગતો હતો જ્યારે બીજા જ બદલાઈ ગયા છે તો ખોરાકનો તેવો સ્વાદ કેવી રીતે રહે બરાબર જ્યારે આપણે એમ કહીએ છીએ કે બીજ જે આપણે શું કરીએ છીએ તો કે જે કાંઈ બીજ આપણે ઉગાડ્યું હોય એ બધું જે છે આપણે બજારમાં વેચી આવીએ છીએ અને બીજી વખત જ્યારે વાવવાનું હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે નવું બીજ લઈ આવીએ છીએ જે આપણો પાક વાવ્યો છે બરાબર એ પાક ઉગી ગયો અને એમાંથી જે બીજ આપણે અમુક પહેલાંના સમયની અંદર બધા છે ને સાચવી રાખતા અને પછી એમાંથી બીજ વાવતા એટલે એ સ્વાદ જળવાઈ રહેતો આજે શું થાય છે તો કે બધા બીજ જે છે એ બજારમાં વેચી આવે ને પછી નવા બીજ લઈ આવે એટલે સ્વાદ પણ બદલાઈ જતા આપણે જોવા મળે છે દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે તેમનો પુત્ર હસમુખ ખેતર અને તેના પરિવારનું ધ્યાન રાખે છે હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું તેણે ખેતી માટે નવા નવા યંત્ર ખરીદ્યા કૂવામાંથી પાણી કાઢવા માટે મોટર પંપ લગાવ્યો શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલ ખરીદી ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું બળદને જે કામ કરતા ઘણા દિવસ લાગતા તે કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી શકે છે આ તમામ જે છે એ સમય બદલાતાની સાથે જે છે આવા બદલાવો આવતા આપણે જોવા મળે છે તમે એનું ચિત્ર પણ તમે જોઈ શકો છો કે હસમુખ કહે છે કે અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ અમે ખેતરમાં જે ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય છે ખેતીમાં થતી નફાથી અમારું જીવનધોરણ સુધરે છે અને ધીમે ધીમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ લાકડાની પેટીમાં ભૂલાઈને જે છે એ પડેલા મને અને બીજા બીજને શંકા હતી શું આ પ્રગતિ છે એટલે બીજ જે છે વાત કરે છે કે લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા અમે બીજા બીજ અને બીજા છે એને બધાને શંકા હતી કે શું આ પ્રગતિ છે અમે તો વિચારતા જ રહી ગયા કે આ પ્રગતિ કેવી છે એમ કે આ કેવી પ્રગતિ એમ અમને અને બળદને સાવ નકામા કરી દીધા હવે ખેતરમાં જે છે એ ટ્રેક્ટર આવી ગયું એટલે અમારી કોઈ જરૂર નથી સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા તેઓ ક્યું કામ કરીને પૈસા કમાશે તેઓ સેના પર જીવશે બરાબર આ જે છે બીજ અહીંયા સુધીનો જે સમય બદલાય છે એમની વાર્તા કરે છે હવે એના ઉપરથી આપણે ચર્ચા કરવાની છે બરાબર કે બાજરીના બીજે બરાબર જે બાજરીનો બીજ જે છે દામજીભાઈ અને હસમુખભાઈ ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો જેમ કે સિંચાઈ ખેતર ખેડવું વગેરે આ તફાવત ક્યાં ક્યાં હતા બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખભાઈની ખેતી કરવાની જે પદ્ધતિ હતી એમાં એણે તફાવતો જોયા પણ કેવા કેવા તફાવત હતા બરાબર તો કે દામજીભાઈની પરંપરાગત પદ્ધતિથી ખેતી કરતા હતા
અને હસમુખભાઈ જે ઈ આધુનિક પદ્ધતિથી ખેતી કરતા હતા. દામજીભાઈ છે ઈ ખેતરને હળ અને બળદની મદદથી ખેતર ખેડતા હતા. અને આ ભાઈ જે છે એ હસમુખભાઈ છે, એમના દીકરા એ શું કરે છે તો કે એ પોતે ટ્રેક્ટર દ્વારા જે છે એ ખેડે છે. પછી એની જે છે બીજ જે વાવે છે એ તો પહેલાંના સમયની અંદર જે સાચવી રાખેલા બીજ હતા એમાંથી વાવતા હતા અને પાકનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થતું હતું. અને અહીંયા જે છે હાઇબ્રિડવાળા બીજ ખરીદી અને ખેતરમાં લાવતા હતા, એમાંથી પાક જે છે એ વધુ પ્રમાણમાં ઉત્પાદન આપતું હતું, બરાબર. અને જે સારી ગુણવત્તાવાળા બીજમાં ઉગેલા પાકને જે છે એ નુકસાન થતું નહોતું, પણ અહીં હાઇબ્રિડ જે છે બરાબર એવાળા બીજ જે હસમુખભાઈ લઈ અને ઉગાડતા હોય છે અને એમાં દવાનો છંટકાવ કરતા હોય છે, છતાં એમાં જીવજંતુઓ સરળતાથી જે છે એ નુકસાન કરતા નથી. અને પહેલાંમાં તો નુકસાન થતું જ નથી, અહીંયા દવાનો છંટકાવ કરવો પડે છે કારણ કે નુકસાન કરતા હોય છે એટલા માટે. પછી દામજીભાઈ જે છે એ ઋતુ અનુસાર શાકભાજીને એવું બધું વાવતા હતા અને તેઓ બજારમાં મળતા જે હોય બરાબર એ જ વસ્તુ કોણ હસમુખભાઈ લઈ અને વાવતા હતા. કૂવામાંથી જે છે એ પાણી જે છે ખેંચી અને જે છે એ પાણી જે છે એ ખેતરને સિંચતા હતા. અને અહીંયા જે છે એ હસમુખભાઈ એ મોટર પંપ દ્વારા પાણી ખેંચી અને નહેર અથવા નહેર દ્વારા પાણી મેળવી અને ખેતરને સિંચતા હતા. બીજો પ્રશ્ન છે કે હસમુખ કહેતો ખેતરમાંથી થયેલા નફાથી અમે પ્રગતિ કરી શકીએ છીએ, પ્રગતિથી તમે શું સમજ્યા, બરાબર. તો કે આપણા કમાણીમાં વૃદ્ધિ થાય, ભૌતિક સુખ સગવડો સારી રીતે પ્રાપ્ત કરી શકીએ, જીવનધોરણના ઉત્તરોત્તર આપણે સુધારો થાય એને આપણે પ્રગતિ કહેવાય છે. હસમુખભાઈ ખેતી દ્વારા જે પૈસા કમાય છે એમાંથી એણે જૂના ઘરમાંથી નવું ઘર બનાવ્યું, પછી ખેતી માટે નવા યંત્ર લીધા, મોટર લીધી બરાબર, એટલે કે મોટર પંપ જે છે એ લીધું અને ઓછી મહેનતમાં સારી ખેતી થાય અને હસમુખભાઈ આને જે છે પ્રગતિ કહેવાય છે એમ કહે છે. હવે જે છે એ આપણે અહીંયા લખવાનું છે કે તમે તમારા ગામ કે વિસ્તારની કેવા પ્રકારની પ્રગતિ જોવા ઈચ્છો છો. તો કે આપણા ગામની અંદર પણ જે છે એ 24 કલાક આપણે વીજળી અને પાણી મળી રહે, પરિવહન માટે બસ કે ટ્રેનની સુવિધા હોય, આપણા ગામની અંદર શાળા હોસ્પિટલ લાઇબ્રેરી બગીચાની પૂરતી સગવડો હોય અને આપણું રહેઠાણ જે છે એ સ્વચ્છ સુંદર અને સુવિધાજનક હોય, રસ્તા જે છે એ સ્વચ્છ અને વિશાળ હોય બરાબર, ગામની અંદર સંપ હોય અને દીર્ઘદ્રષ્ટિવાળા ગામના લોકો હોય એના આગેવાન હોય, એવી આપણે આજે આપણા ગામની જે છે પ્રગતિ આપણે જોવા ઈચ્છીએ છીએ. તો વધુ અને વધુ ખર્ચાઓ આપણે બીજ જે છે આપણે આપણે હજી વાત કહી છે કે વધુ ને વધુ ખર્ચાઓ થવા લાગ્યા એમના વિશે વાત જોઈએ કે છેલ્લા 20 વર્ષો તો વધુ બદલાવ આવ્યો છે. છેલ્લા 20 વર્ષની અંદરમાં તો બહુ બદલાવ આવ્યો છે એમ કે છે. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં, બરાબર. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા, નવા પ્રકારના બીજ એવા હતા કે જે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા, પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ કરવો પડતો હતો, બરાબર. આ રીતે જે છે એમ ધીમે ધીમે જે છે એ ખર્ચાઓ વધવા લાગે છે. આપણે જોઈએ અહીંયા જે છે એ દવાનો છંટકાવ કરે છે એનું ચિત્ર અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. અરે તેની ગંધ કેવી ખરાબ છે જે દવા છાંટીએ છીએ એની, બરાબર. હવે હસમુખભાઈના મોટાભાગના પૈસા દવા ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા. એમણે એમ કીધું કે ભાઈ પહેલાંના સમયની અંદર તો આ બધું થતું હતું પણ અમે તો હવે નવા બીજ લઈ આવીએ છીએ અને પછી અમે પ્રગતિ કરીએ છીએ, પણ ધીમે ધીમે જે પૈસા એ કમાતા હતા એ પૈસા જે છે એને ખર્ચ થવા લાગ્યા, બરાબર. અને નહેરના પાણી પણ જ્યાં ઓછા થવા લાગ્યા, બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપ દ્વારા પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધતા ગયા. ખર્ચને પહોળી વળવા પહોંચી વળવા માટે જે છે એ બેંકમાંથી લોન લેવામાં આવતી, જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા આવતા એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા, એટલે કે ખૂબ પુષ્કળ પ્રમાણમાં ભાવ નહોતા મળતા એમ. જમીન પણ પહેલાં જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થઈ જતું હતું કે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલ ભર્યું બન્યું છે. હસમુખભાઈ હવે પહેલાં જેવો નથી રહ્યો, બરાબર. હસમુખ હવે પહેલાં જેવો રહ્યો નથી. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો હતો. તેનો ભણેલો દીકરો
परेश खेती करवा मांगतो नथी। बैंकनी लोन पूरी करवा ते ट्रेक्टरनो ड्राइवर बनी गयो। ते घणी वखत मोड़ी रात सुधी घरे न आवतो, क्यारेक 3-4 दिवस सुधी बहार रहेतो। एक दिवस ते घरमां कंईक शोधी रह्यो हतो। तेणे तेनी माताने पूछ्यू के बा, दादाजीनी लाकड़ीनी पेटी जेमां बीज राखता हता ते क्यां छे? ते ट्रकना साधनो જે છે એ મૂકવા કામ લાગશે। હવે તમને સમજાયું ને કે શા માટે મારી વાર્તા કહી? બરોબર, હવે તમને બધાને સમજણ હશે કે શા માટે મેં આ વાર્તા તમને કીધી। બરોબર, તો હવે આમના જ આધારે આપણે પ્રશ્નના જવાબ જોવાના છે, થોડીક ચર્ચા કરવાની ને વિચારવાનું છે કે હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે। તો કે હસમુખના ખેતરમાં રાસાયણિક ખાતરો જંતુનાશક દવાઓના ઉપયોગથી એનો એકનો એક પાક લેવાથી ઉપજ શક્તિ ઘણી ઓછી થઈ ગઈ। ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાં તેણે લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી। બેંક તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક પણ લઈ શકે છે, એટલે કે ખેતર જે છે એ પોતાના હકનું એ કરી બેસે છે। આ કારણે ભવિષ્યમાં તે ખેતી પણ કરી શકતો નથી, આવું થઈ શકે છે। આગળ આપણે જોઈએ પ્રશ્ન કે દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું। બરાબર, દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું। હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે, તેણે આવું શા માટે કર્યું હશે? તો કે હસમુખભાઈનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ તથા કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી ખેતરની ઉપજ શક્તિ જે છે નાશ પામી ગઈ અને ખેતરમાં ઉપયોગમાં લેવાતા યાંત્રિક સાધનોની લોનથી લેવા પડ્યા હતા। હસમુખને લીધેલું લોન જે છે એનું કરજ પણ તેની ખેતીની આવકમાંથી ભરી શકાતું નહોતું, એટલા માટે પરેશ જે છે આ બધી બાબત જાણી અને એને વિચાર આવ્યો કે હવે આ સમયમાં ખેતીમાં કંઈ જ કમાવાનું નથી, તેથી તેણે ટ્રક ચલાવવાનું શરૂ કરી દીધું। બરાબર, બીજું છે આગળ કે બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી, તમને શું લાગે છે? તો કે બીજની વાત જે છે એ સાચી છે। બરાબર, કારણ કે હસમુખે પોતાની ખેતીને જે છે નવી ટેકનોલોજી, હાઇબ્રિડના બીજ, રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓ વધુ પડતા ઉપયોગની અંદર સારા પાક તો પહેલાં શરૂઆતની અંદર સારું લાગ્યું એને, પણ આનાથી હસમુખને ફાયદો પણ થયો અને પરંતુ એ લાંબા ગાળે જે છે જમીનની ફળદ્રુપતા જે છે ઘટવા માંડી, એટલે કે એની અંદર પાક જે છે એની ઉપજ સારી આવતી નહોતી, પરિણામે જે છે આવક જે છે ઓછી થવા માંડી। આવક ઓછી થઈ એટલે વીજળીનું બિલ, બેંકની લોન, અન્ય ખર્ચ કાઢવા જે છે દેવું કરવું પડ્યું। આમ પ્રગતિને બદલે જે છે એ પડતી એની થવા લાગી। હસમુખ જે છે એની આધુનિક ખેતીમાંથી બળદોના નકામા થઈ ગયા, ખેતીના કામ કરતાં કરતાં લોકો બેરોજગાર થઈ ગયા, ઘણા નુકસાન જે છે વેઠવું પડે છે અને એથી આપણે કહી શકીએ કે જે છે એ એમની પ્રગતિ જે છે એવું છે નહીં। બરાબર, એની પ્રગતિ છે નહીં। શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા તો તે બદલાવ ક્યાં છે? બરાબર, તો કે આપણી આસપાસ એવા ઘણા બધા બદલાવ થયા છે, આપણે પ્રગતિ કહેવું પણ મુશ્કેલ છે। થોડા વર્ષો અગાઉ અમારા જે છે ગામની અંદર જોઈએ આપણે તો કે રાસાયણિક ખાતર જે છે એની ફેક્ટરીની શરૂઆત કરવામાં આવી હતી અને એ ફેક્ટરીમાંથી જે છે એ ઘણા બધાને નોકરીઓ આપવા માંડ્યા અને આવક થવા લાગી અને તેઓ પરંપરાગત ખેતી છોડી અને ફેક્ટરીઓથી મજૂરી કરવા લાગ્યા। ખેતી બંધ થવાથી જમીનની બિન ઉપજાઉ જમીન થઈ ગઈ, રસાયણોની વચ્ચે કામ કરવા અને યુવાનોના શ્વસન તંત્ર, ચામડી અને લગતા રોગ થવા લાગ્યા અને જેનાથી તેઓ ખૂબ જ દુઃખી થઈ ગયા અને વાસ્તવિકતાને બદલા કહેવાય નહીં પણ ત્યાંને પ્રગતિ કહેવો જે છે આપણે મુશ્કેલ કહીએ છીએ, એટલે કે આને આપણે પ્રગતિ કહી શકતા નથી। જે ખેતરની અંદર વ્યક્તિ સારા સ્વાસ્થ્ય રાખી અને કામ કરી શકતો હતો એ ફેક્ટરીની અંદર જે છે પોતાનું સ્વાસ્થ્ય બગાડી અને એ કામ કરે છે, આવક મેળવે છે પણ એનું સ્વાસ્થ્ય જે છે એ જોખમાય છે, એટલે આપણે એને પ્રગતિ કહી શકતા નથી। હવે ચર્ચા કરો અને લખો, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા આપણે લખવાના છે। તો કે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાવાળાના ઉપયોગવાળાના ફાયદા જે છે ને એ આપણે જોઈએ પહેલાં, પછી એના ગેરફાયદા આપણે જોઈશું। તો કે રાસાયણિક ખાતર જે છે એ પાકના છોડને તરત જ પોષક તત્વો આપે છે, પાકના છોડનો વિકાસ સારો થાય છે, જમીનમાં જે છે ખેતીનું ઉત્પાદન ખૂબ સારું મળે છે,
જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકાવે છે. આથી પાક ઉત્પાદન વધે છે, ખેતીની આવકમાં વધારો થાય છે. તેમના ગેરફાયદા શું છે? તો કે રાસાયણિક ખાતર વધુ પડતા ઉપયોગમાં લાંબા ગાળે જે છે એ જમીનને બિન ઉપજાઉ બનાવે છે અને ધીમે ધીમે ખેતીના જે છે એ પાકની આવકમાં ઘટાડો થાય છે. લાંબા સમયે જમીન જે છે એ રસકસ વગરની થઈ જાય છે અને તેમાંથી પાકની ઉપજ પણ જે છે એ ઘટતી આપણે જોવા મળે છે. બીજું તો કે જંતુનાશક દવાના ઉપયોગથી જમીનમાં રહેલા જીવજંતુ જેમ કે અળસિયાઓ જે વગેરે જે નાશ પામે છે, જેને લીધે જમીનનું બંધારણ બગડી જાય છે. જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળેલા અને પાણી જે છે એ દૂષિત કરે છે, જમીનને પણ દૂષિત કરે છે અને લાંબા ગાળે જમીનનું બંધારણ બગડી જાય છે અને સખત અને એ બિન ઉપજાઉ બની જાય છે. તો સૌજી ખેતીના ફાયદા લખો, બરાબર કે આ રીતે જે છે સજીવ ખેતી કોને કહેવાય છે એના ફાયદા આપણે લખવાના છે, બરાબર. તો કે સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી અને સજીવ ખેતી કહેવામાં આવે છે. આ બધાનો ઉપયોગ કરવામાં આવતો નથી અને ખેતી જે છે એ કરવામાં આવે છે તેને સજીવ ખેતી કહેવામાં આવે છે, બરાબર. હવે વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરવાના છે, ચાર્ટ પેપર ઉપર એને ચોંટાડવાના છે અને તેમના વિશે આપણે એની ચર્ચા કરવાની છે, બરાબર. હવે એ પ્રોજેક્ટ કાર્ય જે છે તમને અહીંયા આપેલું છે કે તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે, જૂથમાં ભેગા મળી અને પ્રશ્ન બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે આવો પ્રશ્ન, કયા કયા પાકની ખેતી કરે છે એક આ પ્રશ્ન, કયા ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે, આવા પ્રશ્ન જે છે એની સાથે ચર્ચા કરી અને એમાં જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો, તેનું અવલોકન કરો, ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને અહેવાલ તૈયાર કરો. અને જે આ રીતે જે છે એ બીજું આપણે પણ જોવાનું છે કે કઈ રીતે જે છે એ લોકો પોતાના ખેતરની અંદર કેવા કેવા પ્રકારના પાક વાવે છે અને એને કઈ રીતે મેળવે છે, બરાબર, એ આપણે એનો પાસેથી અહેવાલ તૈયાર કરવાનો છે. આગળ 3-5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો, તમે પણ વાંચો. ભાસ્કરભાઈની વાડી, દહેરી ગામ. અમે દૂરથી નારિયેળીના ઝાડ જોયા. બાપરે, એક નારિયેળીના ઝાડ પર કેટલા બધા નાળિયેર! અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. આખી જમીન ઉપર જ્યાં જોવો ત્યાં તમને એ જ દેખાય. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટોનનો છોડ છે. કોનો છે? ક્રોટોનનો છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે એમને ખબર પડી જાય છે કે તે પાણીની જરૂર છે, બરાબર. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સૂકા પાંદડા, ઘાસ પછી સડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું કે અળસિયા જમીનની અંદર ખોદ્યા કરે છે અને તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે અને તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી, ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેમનો વિકાસ સારો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. જોયું ને
કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે, પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા, કેવા સ્વાદિષ્ટ ફળો હતા. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણી અને અમને ખૂબ જ મજા આવી. એના જૂથના સભ્યો કોણ કોણ હતા? તો કે પ્રફુલ, હંસા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ, આ વર્ગ 5 કના વિદ્યાર્થીઓએ જે છે આ તે અહેવાલ તૈયાર કરેલો જે છે એમની અહીંયા વાત કરવામાં આવી છે. હવે જોઈએ કે બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી, બરાબર? એટલે કે બાજરીના બીજ જે છે એ ખેતરમાંથી આપણી થાળી સુધી કઈ રીતે આવે છે એના અહીંયા આપણે ચિત્ર આપ્યા છે. એ ચિત્રને આધારે જે છે આપણે જોવાનું છે, બરાબર? અહીંયા તમે ચિત્ર જોઈ શકો છો. હવે ચિત્ર 1ની અંદર તમને જે છે એ બાજરીના ડૂંડા ખાંડણિયામાં રાખ્યા છે, બરાબર? પહેલું ચિત્ર છે તો કે એ તો આપણે જે છે એ બાજરીના ડૂંડા જે છે એ લણી અને લાવવામાં આવે છે. અને બીજું ચિત્ર જે છે એની અંદર તમે જોઈ શકો છો કે ખાંડણિયામાં રાખ્યા છે અને તેને સાંબેલા વડે ખાંડવામાં આવે છે, જેનાથી ડૂંડામાં દાણા અલગ પડી જાય છે અને અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3ની અંદર તમે જોઈ શકો છો. આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેશરથી કરવામાં આવે છે, જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. ચિત્ર 1ની અંદર પહેલું ચિત્ર જેમાં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે, બરાબર? પહેલું ચિત્ર જે છે એમાં થડ કાપવામાં જે છે એ કઈ રીતે ઉપયોગ થઈ શકે છે? અત્યારે ટેકનોલોજીમાં તો અત્યારે આવી ગયું છે બધા, બરાબર? દાતરડું જે છે એના વડે અથવા અત્યારે કટિંગ કરવાના ઘણા બધા મશીન આવી ગયા છે એના વડે આપણે કાપી શકીએ છીએ. ચિત્ર 4ની અંદર તમારા વિચારે ચક્કીમાં ઘંટીમાં શું થઈ રહ્યું છે, બરાબર? તો કે એમાં બાજરો જે છે એ પીસાઈ રહ્યો છે. હવે ચિત્ર 5 અને 6ની અંદર કઈ પદ્ધતિ કણક એટલે કે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે? તો કે એમની અંદર પાણી અને થોડુંક મીઠું નાખી અને જે છે એ લોટ બાંધવામાં આવ્યો હશે. ચિત્ર 1 થી 9 જુઓ અને વિચારો અને એના આધારે આપણે એક નોંધ તૈયાર કરવાની છે. અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે, બરાબર? એ હવે આ આધારે જે છે એ આપણે જોવાનું છે એની અંદર. તો સૌથી પહેલું ચિત્ર જે આપણે પ્રશ્ન કીધો, બરાબર, એ કે એક જે છે એમાં છોડનું થડ કાપવામાં દાતરડાનો ઉપયોગ કરવામાં આવે છે, કમ્બાઈન હાર્વેસ્ટર જે વડે છોડ જે છે એને થડથી અલગ કરવામાં આવે છે, ડૂંડામાંથી અનાજ છૂટું પાડી અને સ્વચ્છ અને જે છે આવી અને બીજો જે વધે એને પ્રાણીઓના ઘાસચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે, જે ટેકનોલોજી છે. બીજું ચિત્ર છે એમાં જે છે એ આપણે જોયું, આગળ વાત કરી ગયા છીએ. હવે ચોથા ચિત્રનો આપણે પ્રશ્ન કીધો કે ચોથા ચિત્રમાં તમારા વિચારે ચક્કીમાં ઘંટીમાં એટલે કે શું થઈ રહ્યું છે? તો કે એમાં દળવામાં આવી રહ્યું છે અને લોટ બનાવવામાં આવી રહ્યું છે. અને પાંચમું ચિત્ર જે છે અને છઠ્ઠું ચિત્ર, તો પાંચમું ચિત્ર જે છે એ ઘંટીમાંથી જે લોટ દળાઈને બહાર આવ્યો છે એનું ચિત્ર છે, બરાબર? અને એની અંદર જે છે એ બાજરીના લોટની અંદર પાણી મેળવી અને હાથથી એને ગૂંધવામાં આવે છે અને ગૂંધીને તૈયાર કરેલો લોટનો કણક એટલે કે પિંડો આપણે છઠ્ઠા ચિત્રની અંદર જોવામાં આવે છે. હવે સાતમું ચિત્ર જે છે એ શું છે? તો કે એ જે છે એ લુઓ એટલે કે જે લોટનો પિંડો બનાવેલો છે લુઓ, બરાબર, એને બે હાથની હથેળી વચ્ચે દબાવતા રહી ગોળ ગોળ રોટલો જે છે ટીપવામાં આવતો હોય છે, બરાબર? આઠમું ચિત્ર જે છે એ છે કે બનાવેલા રોટલાને ચૂલા ઉપર મૂકેલી લાકડી પર બંને બાજુએ શેકવામાં આવે છે કલાડી, બરાબર? એટલે કે જે આપણે આ ગુજરાતની ભાષા આપણે વાપરીએ તો એમાં આપણે જોઈએ કે તાવડી, બરાબર, પણ જે ગામડીની ભાષાની અંદર આપણે કલાડી એને કહેવાય છે, બરાબર? એની અંદર જે છે એ રોટલો શેકવામાં આવે છે, બરાબર? અને ચૂલાની અંદર નાની નાની લાકડીઓ જે છે એ મૂકેલી હોય અને નીચે આગ થતી હોય અને ઉપર જે છે એ કલાડી માંડેલી હોય એટલે કે તાવડી માંડેલી હોય અને એની અંદર જે છે એની ઉપર જે છે એ રોટલાને શેકવામાં આવે છે. શેકેલા રોટલાને થાળીમાં રાખવામાં અને પીરસવામાં આવે છે. નવમું ચિત્ર જે છે એમનું છે અને એ આપણે સરસ મજાનું સ્વાદિષ્ટ લાગે છે. હવે આપણે શું શીખ્યા એના બે પ્રશ્ન જવાબથી આપણે જોઈએ અને પાઠને આપણે પૂર્ણ કરીએ. જોઈએ આપણે કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો? બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીને આધારે આપણે લખવાનું છે. તો કે આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે
पहला लोको जुदा जुदा अनाज नी रोटली के रोटला खाता था, परंतु आजे घऊनी नानी रोटली बनावामां आवे छे। मारा वडील पासे थी जे छे ए मळेली जानकारी अनुसार आपने अनाजना पाकने लीधा पछी तेने खेतरमां राखवामां आवता अने त्यारबाद बळदगाडा जे छे एना वडे खळवामां लावता, बरोबर, એટલે કે ખળું કરેલું એમાં લાવતા અને એમાંથી અનાજ મેળવાતું હતું। હવે આધુનિક યંત્ર દ્વારા જે ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે અને પહેલા લોકો હાથથી ચાલતી ઘંટી રાખતા હતા જે બે ગોળ પથ્થર વચ્ચે અનાજ દળવાની અને એમાંથી લોટ જે છે બનાવતો હતો। અને હવે ઘરે જઈએ તો ઇલેક્ટ્રોનિક ઘરઘંટી આવી ગઈ અને અનાજ દળવામાં આવે છે। હવે તો કદાચ તૈયાર લોટના પણ પેકેટ પણ જે છે બજારની અંદર મળે છે। બાળક આજના બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી। પહેલાંના સમયના લોકોના જે ખેતરમાં ઘણા બધા જે છે આજની પેઢી જે છે ખોરાકમાં ઘણો જ બદલાવ આવેલો અંતર અને ખોરાકનો બદલાવ જે આવ્યો છે એનું અંતર આપણે ઘણું બધું જોવા મળે છે। હવે લોકો તૈયાર ખોરાકને કે પેકેટવાળા ખોરાકને પસંદ કરે છે, જેવા કે ન્યૂડલ્સ, પાત્રા, પાસ્તા, બ્રેડ, બરાબર, નાસ્તા, પડીકા વગેરે, આ બધું જે છે એ બધું જોવે છે। આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે, એટલે આજની સ્ત્રીઓ જે છે એને પરંપરાગત ભોજન બનાવવું પણ ઘણું કઠિન લાગે છે। લાંબા ગાળે કદાચ એ પણ ભૂલી જવાશે, કારણ કે આજની પેઢી ઘર કરતાં બહારના રેસ્ટોરન્ટમાં જે છે એ રેસ્ટોરન્ટની અંદર જમવાનું જે છે એ પસંદ કરે છે, બરાબર। બીજો પ્રશ્ન છે, જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો કે જો બધા જ ખેડૂતો આ પ્રકાર જે છે એ કરે તો ઘણું બધું મુશ્કેલી ઊભી થઈ શકે છે। પહેલું આપણે જોઈએ તો કે બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા મળતી નથી। આપણે બધા એક જ પ્રકારના અનાજની બનેલી વસ્તુ ખાવા મળે છે, જેથી તેના તરફ અરુચિ પેદા થાય છે, એટલે આપણે ગમતું નથી। ખેડૂતોને પણ તેની ખેતીના પાકની સારી આવક નથી મળતી, કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ નીચા જાય છે। લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે, તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ ઓછી થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર બીજ કહે છે ખેડૂતની વાર્તા, એની અંદર આપણે એવું સમજ્યા કે આ પાઠની અંદર આપણે બીજ જે છે એ પહેલાંના સમયની અંદર જે આ લોકો જે છે પ્રાચીન સમયના જે લોકો જે છે પહેલાંના જમાનામાં એ લોકો પોતાના ખેતરમાં ઉગેલા બીજ જે છે બરાબર એમને સાચવી રાખતા અને એમાંથી જે છે એ પાછું બીજનું રોપણી કરી અને પોતાનો પાક ઉગાડતા અને પોતાનો સ્વાદ અને બીજનું જે છે એ ભવિષ્ય અને બીજનું જે છે એ જે બીજ જે છે એમના જનીનો જે છે એને સાચવી રાખતા હતા, બરાબર। અને આ રીતે જે છે એ આપણે વાવવામાં આવતું હતું, પણ આજના જમાનાની અંદર બીજ જે છે ખેતરમાંથી બજારમાંથી લઈ આવવામાં આવે છે અને એનું સાડ પણ અલગ થઈ જાય છે અને એમનાથી કેવા કેવા પ્રકારના ફાયદા પણ છે અને કેવા કેવા પ્રકારનું નુકસાન પણ છે એમના વિશેનો અભ્યાસ આપણે આ પાઠની અંદર જે બીજ કહે છે ખેડૂતની વાર્તા એમાં આપણે સમજવાનો પ્રયત્ન કરેલો છે। તો આભાર।